ઓકે મિત્રો તો એક નવા ટોપિક તરફ હવે આપણે આગળ વધીએ છીએ અને નવા ટોપિકમાં આપણે ગુજરાતના દરિયા કિનારાને છે તો લાસ્ટ લેક્ચર ખૂબ સુંદર રીતના ગુજરાતના જે ભૌગોલિક પ્રદેશો છે એ ભૌગોલિક પ્રદેશોને સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ હવે જે આપણે સેગમેન્ટમાં જઈ રહ્યા છીએ જે વિષયાંગમાં આપણે જઈ રહ્યા છીએ છે ગુજરાતનો દરિયા કિનારો અતિ મહત્વનો સાબિત થતો હોય એવો એક ટોપિક છે અહીંયાથી ઘણા બધા પ્રશ્નો અવારનવાર પરીક્ષાઓમાં નીકળતા હોય છે પ્રયત્ન કરીએ આપણે કે આજના આ સેશનમાં અત્યારે જે આપણે વિષયાંક દરિયા કિનારાને ભણવાનો છે એ દરિયા કિનારાના આજના આ સેશનમાં સંપૂર્ણ માહિતી જે પરીક્ષા લક્ષી છે પરીક્ષા લક્ષી માહિતી તમને મળી રહે રાઈટ એવા તે પ્રયત્ન સાથે આપણે આપણા સેશનની શરૂઆત કરીએ દોસ્તો દરિયા કિનારો એટલે દરિયો એટલે દરિયો એટલે બધાને જાણ છે કે સાહેબ એક એવી જગ્યા કે જે જેના કારણે કે જેના કારણે જે તે રાજ્ય જે તે દેશ જે છે એની સમૃદ્ધિનું મુખ્ય કારણ હોય છે દરિયો તો ગુજરાતને વિશાળ દરિયા કિનારો મેળવ્યો છે તો ગુજરાતનો દરિયા કિનારો જે છે એ ગુજરાત ની સમૃદ્ધિનું કારણ છે આજે ગુજરાત આટલું સમૃદ્ધ છે એની પાછળનું કારણ એનો દરિયો છે બરાબર આજ ગુજરાતનો દરિયા કિનારાની વાત કરીએ તો ગુજરાત ના દરિયો મતલબ આખા ભારતમાં સર્વાર્ધિક દરિયો ધરાવતું ગુજરાત નામનું રાજ્ય છે આ ગુજરાત નામનું રાજ્યનો દરિયાનો ઇતિહાસ બહુ જૂનો છે એટલે કે આપણા સાગર ખેડૂતો જે છે ઇફિનેશિયા મિસર રોમ અરબસ્તાન ઈરાન આફ્રિકા સુમેર લંકા જાવા વગેરે જેવા દેશો જે છે એ દેશો સાથે દરિયાઈ સંબંધી જોડાયેલા હતા એના ક્યાંક આપણને પુરાવાઓ મળે છે કદાચ તમે લોથલમાંથી મળી આવેલી મમ્મી જો ત્યાંથી મળી આવેલી વાહણની આકૃતિની મુદ્રાઓ જો પરદેશ સાથેનો એ વ્યાપાર સૂચવે છે સાહેબ પરદેશમાં વ્યાપાર થતો હશે ગુજરાતનું મલમલ જે છે ગુજરાતનું મલમલ મિશ્ર સુધી કઈ રીતના પહોંચ્યું છે તો એની પાછળ દરિયા કિનારો જવાબદાર છે દરિયાની સફર જવાબદાર છે કહે કે કે કોઈ કોઈ મતલબ એનો એવો નથી કોઈએ 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 સફર સફર ખેડી ખેડી છે છે સાગર ત્યાં સુધી ગયા છે પ્રાચીન મિશ્ર કબરોમાંથી આપણને જે મલમલ મળે છે એ ગુજરાતમાં મળી આવતું ગુજરાતનું છે તો ત્યાં સુધી કઈ રીતના પહોંચ્યું એ આપણને પ્રશ્ન થાય અને એ પ્રશ્નનો જવાબ દરિયાનો સંબંધ દરિયા ખેડુ જે છે એ દરિયા ખેડૂતોનો ભવ્ય ઇતિહાસ પાંચમી ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં આપણે લાટના રાજા સિંહબાહુ જે છે એ સિંહબાહુ એમના પુત્ર જે છે એ પુત્ર તમને જાણ હશે કે દેશવટો આપતા સમુદ્ર વિજય જે છે સમુદ્ર વિજય શ્રીલંકા જાય છે આવું શ્રીલંકા દરિયાઈ માર્ગે જાય છે સિંહલ દ્વીપની રચના કરે સિંહલનો શિલોનનો ઇતિહાસ જોવ તો એમાંનું ખૂબ સુંદર રીતના વર્ણન છે કનૈલાલ માણેકલાલ મુનશી તો એમ કહે છે ગુજરાતના ભારતના જે ઋષિમુનિઓ છે ફિનિશિયન હતા સમજાય છે તો મૈત્રક વંશનું વલભી એક સમૃદ્ધ બંદર હતું કાકુ નામના વાણિયા સાથે જોડાયેલી વાત જાણ છે રાઈટ કે એ એ એ અરબ અરબ સાથે ટ્રેડ કરતો તો 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 સુધી જણ પહોંચતો પહોંચતો કઈ રીતના હશે કોઈ માધ્યમ ને દરિયાની સફરો જે છે એ સફરો ખેડાતી હતી શંખ ચૌહાણ નામના એક વ્યક્તિને હરાવી અને ખંભાત જે છે ખંભાત ને કબજે કર્યું હતું કોને વસ્તુ પાડે ને તેજ પાડે આને આપણને ઇતિહાસમાં પુરાવાઓ જોવા જોવા મળે છે સોલંકી સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું બહુ મહત્વનું બંદર ઘોઘાનો વારંવાર ઉલ્લેખ જોવા મળે છે સમજાય છે તો હવે એ જ એ જ દરિયા પ્રયત્ન કરીએ અને એ અલગ અલગ વ્યક્તિઓ જ્યારે ભારતની મુલાકાત લે છે ત્યારે આ દરિયાઈ સફર કરીને ખેડીને જ તે અહીંયા સુધી પહોંચ્યા હશે એવું આપણે માનીએ છીએ રાઈટ શરૂઆત કરીએ દોસ્તો ગુજરાતના દરિયા કિનારાની વાત કરીએ અને એ ગુજરાતના દરિયા કિનારાની જ્યારે શરૂઆત કરીએ ત્યારે બેઝિક આઈડિયા જે આપણને જોઈ છે દરિયા કિનારા માટેના એ આપણે લઈએ પેલા સૌથી પહેલા તો શું લેવાનું છે ગુજરાતનો દરિયા કિનારા બેઝિક આઈડિયા આમાંથી જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે બધાએ આન્સર કરવાનો છે ગુજરાત કેટલા કિલોમીટરની દરિયાઈ સરહદ ધરાવે છે ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારે વસેલા છે ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારે વસેલા છે આ પ્રશ્નોના તમારે મને જવાબ દેવાના સાહેબ આખા ભારતમાં ટોટલ નવ જેટલા રાજ્યો છે જે દરિયા કિનારો ધરાવે ગુજરાતના પંદર જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી અને વલસાડ પંદર જેટલા જિલ્લાઓ છે જે દરિયા કિનારો ધરાવે છે અને એ પંદર જિલ્લાઓ સાથે આખા ભારતમાં સર્વાર્ધિક એટલે ભારતનો સૌથી વધુ દરિયા કિનારે ભારતનો અંદાજિત અઠ્યાવીસ ટકા જેટલો દરિયા કિનારો ગુજરાત પાસે છે નેવું માઇલ છે જે આપણે આગળ ચર્ચા કરી લીધી રાઈટ કેટલા જિલ્લાઓ કીધા પંદર જેટલા જિલ્લાઓ જે છે એ પંદર જિલ્લાઓ દરિયા કિનારે વસેલા છે પંદર જિલ્લાઓ દરિયા કિનારે વસેલા છે રાઈટ સરજી ગુજરાતના દરિયા કિનારાને જ્યારે ભણશું આપણે ત્યારે એને કઈ રીતના કેટલા ભાગમાં વહેંચીને ભણવાનો પ્રયત્ન તો પ્રશ્ન થાય ગુજરાતના દરિયા ગુજરાતના દરિયા કિનારો છે ત્રણ ભાગમાં વેચાય છે આ ત્રણ ભાગ કયા એક છે કચ્છનો દરિયા કિનારો એક છે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો અને એક છે તળ ગુજરાતનો દરિયા કિનારો

જખવ માંડવી સુધીનો દરિયા કિનારો જખવ થી માંડવી સુધીનો દરિયા કિનારો અને છેલ્લો લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ માંડવી થી લઈ અને કંડલા સુધીનો દરિયા કિનારો આવી રીતના એને આપણે અલગ અલગ ભાગમાં વહેંચીએ છીએ કોટેશ્વર થી પશ્ચિમનો દરિયા કિનારો કોટેશ્વર થી ઝખો સુધીનો દરિયા કિનારો રાઈટ ત્યારબાદ ઝખો થી સુથરી સુધીનો દરિયા કિનારો ત્યારબાદ તો કે ભાઈ સુથરી જે છે સુથરી થી આપણે આગળ વધવાનું છે સુથરીથી ક્યાં જવાનું છે સુથરીથી આપણે આગળ વધવાનું છે તો સુથરીથી લઈ અને માંડવી સુધીનો દરિયા કિનારો પછી તો કંઈક માંડવી થી લઈ અને દ્વારકા માંડવી થી લઈ અને કંડલા સુધીનો દરિયા કિનારો આ કચ્છના દરિયા કિનારાઓ છે રાઈટ કચ્છના દરિયા કિનારાને કંઈક આપણે આવી રીતના વહેંચીએ છીએ ડન ઓકે સરજી પરફેક્ટ કાંઈ આમાં ઘટતું નથી અમને બધું યાદ રહેવું છે ચલો સૌરાષ્ટ્રના દરિયા કિનારાને જ્યારે આપણે ભણીએ ત્યારે કેટલા ભાગમાં કઈ રીતના વહેંચી ભણીએ છીએ સૌથી પહેલો ભાગ તો કંઈક એવો છે સૌથી પહેલો ભાગ તો કઈક એવો છે કે કંડલા થી દ્વારકા સુધીનો દરિયા કિનારો ક્યાં સુધીનો કંડલા થી દ્વારકા સુધીનો દરિયા કિનારો ત્યારબાદ દ્વારકાથી વેરાવળ સુધીનો દરિયા કિનારો બરાબર ત્યારબાદ વેરાવળ થી ગોપનાથ સુધીનો દરિયા કિનારો બરાબર અને છેલ્લે જે આપણે જોઈએ છીએ લાસ્ટ જોઈએ છીએ એ છે ગોપનાથથી થી લઈ ગોપનાથ લઈ અને સાબરમતીના મુખ સુધી સાબરમતીના મુખ સુધીનો દરિયા કિનારો એવી રીતના આપણે ચાર ભાગમાં માં આવીએ છીએ કંડલા દ્વારકા દ્વારકાથી વેરાવળ વેરાવળથી ગોપનાથ ગોપનાથથી સાબરમતીના મુખ સુધીનો દરિયા કિનારો જયારે તળ ગુજરાતના દરિયા કિનારાને સીધો ભણી શકીએ કે સાબરમતીના મુખથી શરૂ કરી સાબરમતી ના મુખથી શરૂ કરી અને ગુજરાતનો છેલ્લો ભાગ ગુજરાતનો છેલ્લો દરિયા કિનારા દરિયા કિનારો ઉમરગામનો દરિયા કિનારો રાઈટ ચલો તો આવી રીતના આપણે અલગ અલગ ભાગોમાં વહેંચ્યા છે કચ્છના દરિયા કિનારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે તળ ગુજરાતના દરિયા કિનારે આજ કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતના દરિયા કિનારે ને ભણતા પહેલા આપણી પાસે બેઝિક માહિતી હોવી જોઈએ થોડા ઘણા આઈડિયાસ છે જે આપણી પાસે હોવા જોઈએ એ લઈ અને ત્યાંથી આપણે આગળ વધી શકીએ સાહેબ કેવા આઈડિયાસ ની વાત કરો છો ઘણા બધા એવા નામો છે જે દરિયા સાથે જોડાયેલા છે કદાચ ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટલી જોડાયેલા છે પણ જોડાયેલા છે તો આ કયા કયા નામો છે એ નામોની આપણે પહેલા વાત કરીએ રાઈટ એક એવો દરિયા કિનારો કે એક એવો એવો રાજ્ય કે જેની પાસે બે તો અખાત છે જેની પાસે અરબ સાગર એક વિશાળ દરિયો મહાદરિયો છે જેને આપણે કહીએ છીએ એક સાગર છે અરબ સાગર જે હિન્દ મહાસાગરનો ભાગ છે તો દોસ્તો દરિયા કિનારો જ્યારે ભણો ત્યારે એની સાથે જોડાયેલા ઘણા શબ્દો તમારી સામે આવે જેમ કે એક શબ્દ છે પોર્ટ પોર્ટ એટલે શું આ વાત છે બંદરની સાહેબ બંદર એટલે દરિયાઈ પરિવહન માટે દરિયાઈ પરિવહન માટે

અને વિશ્વયુદ્ધ બીજામાં અમેરિકા જંપલાવે એવું જંપલાવે બે બોમ્બ ફોડે વિશ્વયુદ્ધ ખતમ કરી નાખે હે વિશ્વયુદ્ધ નો અમેરિકા કરે છે જે જગ્યા પર જહાજો સમુદ્રના તોફાનો ખરાબ મોસમથી બાંધવામાં આવે ને આપણે હાર્બર કહીએ પછી એક શબ્દ જોયો હશે અને એ શબ્દ છે ડોકિયાળ શું છે સરજી ડોકિયાળ એટલે શું છે મજગાવ ડોકિયાળ બહુ હેમ્રુ છે આવું બહુ આવે છે ત્યાંથી પંડુબીઓના પરીક્ષણો થતા હોય ડોકિયાળ એટલે એવી જગ્યા કે જે જગ્યાએ જે જગ્યા પર જહાજ જે છે પછી વાત કરશું આપણે હવે આપણે વાત કરીએ પોર્ટ પોર્ટની વાત કરીએ છે દોસ્તો તો સાથે સાથે જોઈ લઈએ મહાબંદર મહાબંદર એટલે શું સાહેબ બંદર એટલે બંદર ને મહાબંદર એટલે મહાબંદર જે જગ્યા પર લોડ અને અનલોડ થાય સિપે ને બંદરે કહેવાય એને મહાબંદરે કહેવાય તો સાહેબ શું મહાબંદર સેન્ટ્રલ અંદર અંડર આવતું હશે કે અંતર્ગત આવતું હશે જ્યારે કોઈ કોઈ એક બંદર છે તો એ બંદર જે તે રાજ્યની મેરીટાઈમ બોર્ડ અંતર્ગત આવતું હશે સમજાય છે તો અહીંયા આ મહાબંદર જે છે જેનો પીઠ પ્રદેશ મોટો હોય દેશના તમામ રાજ્યોથી ત્યાં નિકાસ થતી હોય રાઈટ એવી જગ્યાને મહાબંદર કહીએ તો એવા મહાબંદરોની સંખ્યા ભારતમાં તેર છે અને ગુજરાત પાસે એક મહાબંદર છે જેનું નામ છે દીન ઉપાધ્યાય પોર્ટ ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ એક શબ્દ સાંભળ્યું છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ રાઈટ પબ્લિક લખી નાખું પ્રાઇવેટ પાર્ટનરશીપ ઓકે ચલો પછી એક શબ્દ સાંભળ્યું હશે એસ જેને આપણે કહીએ છીએ જેને આપણે ઓળખીએ છીએ ફ્રી ટ્રેડ ઝોન નામે ફ્રી ટ્રેડ ઝોન એફટીઝેડ બરાબર

ધોલેરા એસઆર આખા ભારતનું સૌથી પહેલું ફ્રી ટ્રેડ ઝોન મુક્ત વ્યાપાર ક્ષેત્ર બંદર હોય તો દોસ્તો કંડલા હતું એસ પણ કંડલા જ છે સમજાઈ ગયું અને ગુજરાતમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એટલે ખાનગી અને જાહેર બંનેની ભાગીદારી જે છે એવી રીતના સરકાર અને ખાનગી કંપનીની ભાગીદારીથી ચાલતા હોય એવા ઘણા બધા પોર્ટ છે ગુજરાતમાં જ્યારે બંદરોની વાત કરવામાં આવે દોસ્તો ત્યારે ગુજરાતના બંદરોનો વહીવટ કોણ કરશે જીએમબી કરશે જેને આપણે ગુજરાત મેરીટાઈમ બોર્ડના નામે ઓળખીએ છીએ સાહેબ ગુજરાતમાં બંદરોની સંખ્યા કેટલી કઈ રીતના ગણશું દોસ્તો ગુજરાતમાં ઓગણત્રીસ જેટલા નાના બંદરો છે ગુજરાતમાં અગિયાર મધ્ય કક્ષાના બંદરો છે ગુજરાતમાં

તો કચ્છમાં રહેલા જે પણ બંદરો છે એની આપણે વિગતે ચર્ચા કરી આગળ વધીએ ભણીએ સૌથી પહેલા પોઈન્ટમાં તો કચ્છના દરિયા કિનારા વિશે તમે તમે શું લખશો કચ્છના દરિયા કિનારા વિશે તમને લખવાનું કે કે એટલે તરત કહેશો સાહેબ કચ્છનો દરિયા કિનારો એટલે કચ્છનો દરિયા કિનારો એટલે ગુજરાતમાં સર્વાર્ધિક દરિયા દરિયા કિનારો ધરાવતો જિલ્લો પ્રદેશ પૂછે તો બીજા નંબર પર છે રાઈટ કચ્છ ચારસો છ કિલોમીટર ની દરિયાઈ હદ ધરાવે છે કેટલી ચારસો ને છ કિલોમીટર સાથે ગુજરાત નો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે હવે એ ગુજરાત ના દરિયા કિનારા ધરાવતા જિલ્લા ને વહેચ્યો તો પહેલો ભાગ હતો અને એ ભાગ ને આપણે કીધું તું કોટેશ્વર થી પશ્ચિમ નો દરિયા કિનારો કોટેશ્વર થી પશ્ચિમ નો દરિયા કિનારો ચાર ભાગમાં વહેંચ્યો તો ને હવે એને ભણવો પડશે ને ચાલો ત્યારે ભણી નાખીએ દોસ્તો અહીંયા તમને કદાચ દેખાતું હશે છે નહીં દેખાતું હોય તો તમારી સમક્ષ હવે હું લાવી રહ્યો છું આ કચ્છનો દરિયા કિનારો છે આ કચ્છ છે જે તમને દેખાય છે બરાબર અને એ કચ્છનો દરિયા કિનારો કેટલા કિલોમીટર ચારસો છ કિલોમીટરનો દરિયા કિનારો હવે એમાં એ કચ્છના દરિયા કિનારામાં અહીંયા એક જગ્યા આવેલી છે અને ઈ જગ્યાનું નામ છે કોટેશ્વર કઈ જગ્યા છે કોટેશ્વર બરાબર કોટેશ્વર થી પશ્ચિમ નો દરિયા કિનારો પછી કોટેશ્વર થી જખૌ સુધીનો દરિયા કિનારો પછી જખૌ થી લઈ અને માંડવી સુધીનો દરિયા કિનારો અને માંડવી થી લઈ અને કંડલા સુધીનો દરિયા કિનારો આવી રીતના આપણે એને વહેંચો તો પહેલા લગન કોના કોટે પશ્ચિમ નો દરિયા કિનારો દોસ્તો કદાચ તમે કોટેશ્વર થી પશ્ચિમ નો દરિયા કિનારો જો તો એ જો આ આ ખાચા ખૂંચી વાળો છે દલદલીય છે કાદવ કિચડ વાળો છે કેવો દરિયા કિનારો છે કાદવ કિચડ વાળો દરિયા કિનારો છે અનુસ્વાર ને હસ્વ દીર્ઘ ને એમાં ભૂલો ન કાઢતા પ્લીઝ હું ભાષાનો શિક્ષક નથી મારાથી બનતા પ્રયત્ન કરીશ પણ ઘણો ભૂલ હશે આમાં મારા જીકે માં કદાચ ભૂલ હોય તો તમે જરૂરથી કહેજો કે સાહેબ આ તમારો ડેટા ખોટો હતો કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો કાદવ કિચડ વાળો છે અહીંયા ઘણી બધી ક્રિક આવેલી છે ક્રીક એટલે ક્રીક એટલે ખાડી ખાડી એટલે કચ્છમાં એને ના નામે ઓળખવામાં આવે છે ઓકે ક્રિક એટલે ખાડી આ ખાડીસ જો આ ખાડીસ જો આ ખાડીસ એવી ઘણી બધી ખાડીઓ આવી છે એમાંથી એક ખાડી બહુ ચર્ચામાં રહેતી હોય છે અને એનું નામ છે સિરક્રિક આ સિરક્રિક એટલે આ સિરક્રિક એટલે બાણ ગંગા આ બાણ ગંગા કે સિરક્રિક જે છે ઈ સિરક્રિક ભારત અને પાકિસ્તાન વચ્ચે એના 96 કિલોમીટર ના મુખનો વિવાદ જે છે વર્ષોથી છે દોસ્તો

તો એ બાણ ગંગા સિરક્રિક નો વિસ્તાર ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનો વિસ્તાર છે અહિયાં ક્રિક કમાન્ડોઝ હર હંમેશ કલાક તૈનાત હોય છે દોસ્તો આજ એક એવી જગ્યા છે કે જે જગ્યાથી એક વ્યક્તિ આવ્યો તો અને એનું નામ છે અજમલ ભણાવો તો ન જોઈએ એ ભણવા નહીં જીવન લાયક નતો કદાચ એટલે જ વિયુ ભાઈ બરાબર પણ દોસ્તો યાદ રાખજો આ અહિયાં પાકિસ્તાનમાં એક જગ્યા છે જેનું નામ છે હરામી નાલા સમજાણું અને આવું જ હોવું જોઈએ એ લોકો પાસે આવું જ કઈક હોય તો એ હરામી નાલા ક્રોસ કરી અને ભારતમાં આવ્યો તો આનું વર્ણન કદાચ જો તમે બુદ્ધ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા મુવી જોયું એમાંય હતું કે હરામી નાલા પાર કરકે અગર જાયગે તો 2 ઘંટે મે પહોંચ જાયગે રાજસ્થાન કે માર્ગ સે અગર હમ ગયે તો જ્યાદા ટાઈમ લગ જાયગે ઉતની ઉતને ઉતને ટાઈમ મે ઉતને સમય મે ઇન્ડિયન આર્મી આ જાયગી ફિર હમકો ધો દેગી એકદમ ઢર ઢર કે મારેગી સમજાય ગયું રાઈટ તો ઈ હરામી નાલા છે ત્યાંથી આવેલો પણ એવું યાદ બસ રાખવાનું આપણે નો વિસ્તાર યાદ રાખજો ઓકે સાહેબ ડન અહીંયા બીજી નાળ છે જેને આપણે કહીએ છીએ સમજાણું સિંધુ નદીનું લુપ્તમુખ અહિયાં સિંધુ નદી એક સમય દરમિયાન પ્રવાહિત થઈને આવતી પરંતુ અઢારસો ને ના ભૂકંપ દરમિયાન ટેક્ટોનિક્સના કારણે સિંધુ નદીએ પોતાનો પ્રવાહ ચેન્જ કરી નાખ્યો હાલ તે આગળ જઈ કરાચી બંદર પાસે જઈ અને અરબ સાગરમાં સમાપ્ત થાય છે ઓકે સર હવે બીજા થી લઈ લઈ અને જખૌ સુધીનો દરિયા કિનારો કોટેશ્વર થી લઈ અને જખૌ સુધીનો દરિયા કિનારો દોસ્તો આ દરિયા કિનારો પણ કેવો છે કાદવ કીચડવાળો વાળો છે દલદલીય છે અને તમને એમ કહું ચાલો એક કામ કરું હું તમને બધાને પ્રવાસે લઈ જાઉં તમે એક્સાઇટેડ થશો સાહેબ ક્યાં લઈ જશે પછી તમને કહું તમને હું કચ્છ લઈ જઈશ તમે એમ વાહ કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા પછી હું તમને એમ કહું આપણે એવી જગ્યાએ જવું છે જે જગ્યાએ ગારો 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 આમ પૈસા ઊંચા કરીને ગારામાં ફેંતા જવાનું તરત તમે એમ કહો સાહેબ રેવા દો એને રેતી બેતી હોય ગયો અમે ગારામાં આવન થતું નથી આ ગારાનો વિસ્તાર છે ગારો છે નકરો સમજાઈ ગયો તો ત્યાં ફરાય નહીં એવું કઈ છે નહીં ખાસ સમજાય છે તો કોટેનો જો વિસ્તાર કદાચ આપણે જોઈએ દોસ્તો દસ થી તેર કિલોમીટરનો આ વિસ્તાર રાવણ સાથે જોડાયેલી એક વાત તમને ખ્યાલ છે રાઈટ કે અહીંયા તે જોડાયેલી છે આ જ કોટેશ્વર ખાતે તમને નારાયણ સરોવર જોવા મળશે એટલે જ કહેવાય છે નારાયણ સરોવર નારાયણ કોટેશ નારાયણ સર કોટેશ્વર કોટેશ્વર એમ કહેવાય રાઈટ નારાયણ સરોવર વિષ્ણુએ ખુદ બનાવેલું એક કુદરતી તળાવ આજે કુદરતી તળાવ છે ફરતે ફરતે બધે દરિયો ચાર દિશામાં દરિયો વચ્ચે આ એક જ જગ્યાએ જે જગ્યા પર મીઠા પાણીનો સ્ત્રોત છે ભારતના પાંચ પવિત્ર સરોવર પૈકી રાજસ્થાનનું પુષ્કર નરસ નારાયણ સરોવર કચ્છ સિંધુ સોરી બિંદુ સરોવર સિદ્ધપુર રાઈટ પંપા સરોવર હંપી કર્ણાટકા અને માન સરોવર તિબેટ આ પાંચ પવિત્ર સરોવરો છે એ પૈકીનું એક કોટેશ્વર ખાતે આવેલું નારાયણ સરોવર અહીંયા હિન્દુ મંદિરો આવેલા છે ત્રિકમાચાર્યજીનું મંદિર ને ભગવાન વિષ્ણુનું મંદિર ને ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર ને રાઈટ કોણે બનાવ્યું છે તો કે દોસ્તો રાવ દેસરજી નામના એક રાજા કચ્છમાં થઈ ગયા એમના પત્ની દ્વારા અહીંયા આ હિન્દુ મંદિરો જે છે એ હિન્દુ મંદિરોનું નિર્માણ કરાયું છે શેની વાત કરી રહ્યા છીએ આપણે વાત કરી રહ્યા છીએ કચ્છના પશ્ચિમે આવેલા દરિયા કિનારાને જેને આપણે ભણ્યો કોટેશ્વર થી લઈ અને જખૌ સુધીનો દરિયા કિનારો ત્યાંથી આગળ જઈએ સાહેબ ત્યાંથી આગળ જઈએ એટલે હવે આપણે શું જોઈશું જખૌ થી લઈ અને માંડવી સુધીનો દરિયા કિનારો જખૌ થી લઈ અને માંડવી સુધીના દરિયા કિનારાની આપણે વાત કરવાની છે સાહેબ જખૌ થી લઈને માંડવી સુધીના દરિયા કિનારો કેવો છે તો કે રેતાળ છે

ચખો સુથરી નલિયા તેરા કોઠારા મોઠારાને પણ ગણવામાં આવે છે આ બધા શું છે આ બધા જૈન તીર્થો છે આ પંચ જૈન તીર્થોમાં આનો સમાવેશ થાય છે રાઈટ જે તમને ક્યાં જોવા મળશે જે તમને જોવા મળશે અબડાસા તાલુકામાં કચ્છના અબડાસા તાલુકામાં આ પંચ જૈન તીર્થીઓ જે છે એ આપણને જોવા મળશે દોસ્તો આ એક એવો દરિયા કિનારો છે કે જે જગ્યા પર આપણને મેક્સિમમ લગુન સરોવરોની રચના જોવા મળશે રઘુન સરોવર એટલે બીજું કઈ નહીં ખારા પાણીના એટલે કે દરિયાના ખારા પાણીના બનેલા સરોવરોને લગુન સરોવર કહેવાય ઓકે સરજી આ જખોથી થી લઈ માંડવી સુધીના દરિયા આપણે કન્ટિન્યુ કરીએ છીએ અહીંયા અને વિગતે હજી જે જે ચર્ચા કરવાની છે એ ચર્ચાને આગળ વધારી અહીંયા જખૌ થી લઈ અને માંડવી સુધીનો દરિયા કિનારો બધી વાતોને સાઈડમાં મૂકી અને એક સ્થળને ભણવાનો પ્રયત્ન કરશું અને એ સ્થળ એટલે બીજું કઈ નહીં એને આપણે માંડવીના નામે ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ દોસ્તો એને આપણે ઓળખીએ છીએ માંડવીના નામે કેના નામે ઓળખીએ માંડવીના નામે ઓળખીએ છીએ ઉંધા ઘંટાકારનું ગુજરાતનું એક મધ્ય કક્ષાનું બંદર એટલે એવું એક બંદર જેને આપણે માંડવીના નામે ઓળખીએ છીએ સાહેબ ઘણો બધો ઇતિહાસ અહીંયાથી નીકળે સૌથી પહેલો પ્રશ્ન કે માંડવી જે છે કોના નામ પરથી પડેલું છે માંડવીનું નામ મંડવીય નામના ઋષિ પરથી પડેલું છે કયા ઋષિ પરથી પડેલું છે મંડવીય નામના ઋષિ પરથી પડેલું છે આ માંડવી નો મતલબ શું થાય છે એનો મતલબ થાય છે જકાત જકાતનાકુ શું થાય છે નદીના કિનારે છે તો કે માંડવી રૂકમાવતી નામની નદી ના કિનારે છે કઈ નદી ના કિનારે રૂકમાવતી નદી એટલે યાદ રાખવાનું મારું માંડવી માં એટલે માંડવી રૂ એટલે રૂકમાવતી તો કંકાવતી ક્યાંય નહીં આવે સીધી એમ કે છે કે રૂકમાવતી કે હું આવીશ બરાબર તો મારું માંડવી બોલવાનું શું બોલવાનું મારું માંડવી એટલે કે માંડવી જે છે એ રૂપમાં નામની નદીના કિનારે વસેલું છે ચખ્ખોથી માંડવી સુધીના દરિયા કિનારામાં માંડવીની જ વાત કરીએ તો માંડવીની દાબેલી વખણાય જેને આપણે ડબ્બા રોટી કહીએ છીએ આ જ માંડવી છે એ માંડવી ખાતે વિજય વિલાસ પેલેસ આવેલો છે ગુજરાતનો એક રાજપૂતાના શૈલીમાં તૈયાર થયેલો જયપુર ઉદયપુર તરફથી આવેલા કારીગરોએ રાખોડી કથાઈ કેસુ રાખોડીની કથાઈ અને ગુલાબી પથ્થરોથી નિર્માણ પામેલો એક ખૂબ સુંદર એવો કલાનો નમૂનો એટલે વિજયવિલાસ પેલે શાંતિપ્રિય રાજાઓ નું ઇન્ડિકેશન છે ત્યારના રાજાઓ કેવા શાંતિપ્રિય હશે તો એ વિજયવિલાસ પેલેસ અહીંયા છે અહીંયા લગાન જેવા મૂવીના શૂટિંગ થ્યાસ તમને જાણ છે બરાબર ત્યાંથી આગળ જઈએ આજ માંડવી જે છે એ માંડવી ખાતે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ થયેલો કેનો જન્મ થયેલો શ્યામજી કૃષ્ણ વર્મા જન્મ જે છે એ માંડવી ખાતે થયેલો સાથોસાથ એ યાદ રાખશું આ માંડવી ખાતે એની બાજુમાં મસ્ક આવેલું છે જે જગ્યા પર શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓને સંગ્રહિત કરવામાં આવેલી છે અને એનું નામ આપવામાં આવેલું છે ક્રાંતિ તીર્થ શું નામ આપવામાં આવેલું છે દોસ્તો ક્રાંતિ તીર્થ તો ક્રાંતિ તીર્થનો પ્રશ્ન પૂછાય શ્યામજી કૃષ્ણ વર્મા પ્રશ્ન પૂછાય દાબેલી વિજયવિલાસ પેલેસ મંડવ્ય ઋષિ જકાત જકાતનાકુ રૂકમાવતી કે પછી માંડવીનો રવાડીનો મેળો પૂછાય કેનો મેળો પૂછાય માંડવીનો રવાડીનો મેળો પૂછાય કે એજ માંડવીના ખા જે ત્યાંના ખારવાઓ છે એનો નવાના રોજ નામનો ફેસ્ટિવલ પૂછાય એજ માંડવીનો માંડવીનો બીચ ફેસ્ટિવલ પૂછાય પૂછાય માંડવીનો બીચ ફેસ્ટિવલ પણ પૂછાઈ શકે રવાડીનો મેળો પૂછાઈ શકે નવાના રોજ નામનો ફેસ્ટિવલ પૂછાઈ શકે આજ માંડવી છે દોસ્તો એ માંડવીની બીજી કદાચ હજી વિશેષતા જોવી હોય દોસ્તો

માંડવી થી લઈ અને કંડલા સુધીનો દરિયા કિનારો હવામાં બે પોર્ટ મુખ્ય મહત્વના છે એમાં એક પોર્ટ કયું તો કે એક પોર્ટનું નામ છે મુન્દ્રા અહીંયા એક મુન્દ્રા નામનું પોર્ટ આવવાનું છે બધાને છે કે સાહેબ આ અદાણી દ્વારા તૈયાર થયેલું એક પીપીપી છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા તૈયાર થયેલું એક બંદર છે કદાચ આપણે જઈએ તો જેટલું મહત્વ કંડલાનું છે એટલું જ મહત્વ કોઈ એક પ્રાઇવેટ પોર્ટનું હોય તો એ મુન્દ્રાનું છે ભારતના પશ્ચિમ તરફના દેશો સાથે વ્યાપારનું બહુ મહત્વનું એક બંદર છે એટલે એ મુન્દ્રા ખાતે એને થોભો લેવો પડતો હોય તો એ મુન્દ્રા અતિ મહત્વનું સાબિત થતું એક બંદર છે ઓકે ચલો ત્યાંથી આપણે આગળ જઈએ અને અતિ મહત્વનો એક પોઈન્ટ ભણવાનો પ્રયત્ન કરીએ અને એ પોઈન્ટ એટલે બીજો કોઈ નહીં એને આપણે ઓળખીએ છીએ કંડલાના નામે કેના નામે ઓળખીએ કંડલાના નામે દોસ્તો યાદ રાખજો માંડવીની સ્થાપના માંડવી જે છે એ માંડવીની સ્થાપના કરનાર રાજા કોણ હતા રાવ ખેંગારજી પહેલા માંડવી બનાવવામાં ટોપણસા નામના એક ચારણનો પણ ખૂબ મોટો એવો હાથ છે ટોપણસા વણિકનો રાઈટ અને આ ટોપણસા જે છે એના નામ પરથી તે ટોપણસર નામનો તળાવ અહીંયા છે

કરાચી બંદર જે ભારતનું અતિ મહત્વનું બંદર હતું પશ્ચિમનું પાકિસ્તાનના પક્ષે જાય છે અને પાકિસ્તાનના પક્ષે જતા હવે પશ્ચિમ તરફથી વ્યાપાર કરવા માટે એકમાત્ર મોટું બંદર મુંબઈ જે છે ઓછું પડે છે એટલે મુંબઈને ટેકો આપવા માટે કોઈ એક બંદર બનાવવું ફરજ બને છે એટલે દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ હાલનું કંડલા જે છે એ કંડલા કાર્યરત બને છે ઈસવીસન ઓગણીસો ત્રીસ એકત્રીસના ના સમયગાળા દરમિયાન રાજા રાવ ખેંગારજી ત્રીજા દ્વારા

એના માટે જગ્યા પસંદ કરવા માટે તમને નિમ્યા છે તમે ગોતો અને એ કસ્તુરભાઈ સમિતિની ભલામણ આવી કે અહીંયા એક એવી જગ્યા છે નપાણીઓ પ્રદેશ છે નીચેનું તળિયું જે છે એ તળિયું કેવું છે નાની રેતી વાળું છે નહીં અહીંયા બંદર નિર્માણ કરાય વાંધો નથી બરાબર અને એટલા માટે જવાહરલાલ નહેરુ આવ્યા ઈસવીસન ઓગણીસો પંચાવન ની સાલમાં બંદર મહાબંદર ઘોષિત કરી દીધું કે આ એક મહાબંદર બનશે એવું ઘોષિત કોને કરી દીધું જવાહરલાલ નહેરુ

પ્રધાનમંત્રીની સીટ જે છે એ સીટ પર લાલ બહાદુર શાસ્ત્રી જે છે લાલ બહાદુર શાસ્ત્રીજી હતા આ વાતને પણ આપણે નોંધવાની છે બરાબર આટલું યાદ રાખવાનું છે યાદ રાખ નહીં હા હવે એનું નામ કંડલા હતું એ કંડલાનું નામ પછી બદલે શું થાય કંડલાનું નામ બદલી પચીસમી તારીખ સપ્ટેમ્બર મહિનો અને ઈસવીસન બે હાજર ને ની સાલ પચીસ સપ્ટેમ્બરે જન્મેલા પચીસ સપ્ટેમ્બરે જન્મેલા એકસઠ શ્યામા પ્રસાદ મુખરજી આવશે કલકત્તા પોર્ટ છે એનું નામ શ્યામા પ્રસાદ મુખર્જી થઈ ગયું જ્યારે આની કોટ નું પશ્ચિમ નું છેલ્લું મહાબંદર ઓલી કોટ નું પૂર્વ નું છેલ્લું મહાબંદર શ્યામા પ્રસાદ મુખર્જી આની નું છેલ્લું બંદર એનું નામ કરી આવ્યું દીન ઉપાધ્યાય દીન દયાલ ઉપાધ્યાય પોર્ટ સાહેબ આનો વહીવટ કોણ કરશે દીન ઉપાધ્યાય પોર્ટ ટ્રસ્ટ દ્વારા આનો વહીવટ થશે ચલો એક વખત નજર નાખી લ્યો યાદ રહે એમ છે કે નહીં બધું યાદ રહે કેમ છે એક વખત સ્ક્રીનશોટ ખેંચો હોય તો એક વખત સ્ક્રીનશોટ ખેંચી લો એટલે આપણે આગળ વધીએ ચલો તો ત્યાંથી આપણે આગળ વધીએ હવે અને હવે તમે જોઈ શકો છો એવી રીતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આપણે એક ચક્કર મારવા જેવી છે કે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો જે છે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કે જેમાં આપણે જોઈએ તો મોરબીથી શરૂ કરી અને આઠે આઠ જિલ્લાઓ જે છે એ આઠે આઠ જિલ્લાઓને આવરી લેતો દરિયા કિનારો આપણે જોવો છે કોક કોક જગ્યાએ છીછરો કોક કોક જગ્યાએ ઊંડો કોક કોક જગ્યાએ કરાળમય કોક કોક જગ્યાએ રેતાળ રાઈટ વિશેષતાઓથી ભરેલો આ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે એ સૌરાષ્ટ્રના દરિયા કિનારાને જયારે આપણે અલગ ભાગમાં વહેંચીએ છીએ તો કહીએ છીએ કંડલા થી દ્વારકા દ્વારકાથી વેરાવળ વેરાવળ થી લઈ અને ગોપનાથ સુધીનો દરિયા કિનારો અને ગોપનાથ થી લઈ અને પછી સાબરમતીના મુખ સુધીનો દરિયા કિનારો તો સૌથી પહેલો ભાગ કયો છે કંડલાથી લઈ દ્વારકા સુધીનો વિસ્તાર આ કંડલાથી લઈ દ્વારકા સુધીનો જે વિસ્તાર છે દોસ્તો એમાં મુખ્યત્વે આમ જોઈએ તો કાદવ કિચડ વાળો દરિયા કિનારો છે ખાંચા ખૂંચી વાળો દરિયા કિનારો સાહેબ કારણ શું છે એની પાછળનું કારણ એ છે કે ઘણી બધી નદીઓ જે છે ઘણી બધી નદીઓ અહિયાં સમાપ્ત થાય છે ઘણી બધી નદીઓ સમાપ્ત થાય છે એટલા માટે દરિયા કિનારો કેવો રહેવાનો છે ખાચા ખોચી વાળો રહેવાનો છે મેગ્રુવ નો ખૂબ સારો વિકાસ થયેલો છે અહિયાં બરાબર આની સાથે સાથે અહિયાં આપણને પરવાડાના ખરાબાઓ જોવા મળશે અહીંયા સમુદ્રમાં ડૂબેલા ટાપુઓ નદીની બનેલી ખીણો આપણને સેન્ડબાર પરવાડા વગેરે આપણને અહીંયા જોવા મળશે વાત કરી રહ્યા છીએ થી લઈ અને દ્વારકા સુધીના દરિયા કિનારાની ઘણી બધી નદીઓ ખુલે વાળા બધા જ બંદરોની વાત કરીએ વિગતે ચર્ચા કરીએ સાહેબ વાત વાત કરવાની કરવાની છે છે સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઓકે સૌથી પહેલો પ્રશ્ન કેટલા કિલોમીટર છે હવે આ દરિયા કિનારાનો પહેલો ભાગ કયો ભણવાનો હતો પહેલો ભાગ હતો પહેલો ભાગ હતો કંડલાથી કંડલાથી દ્વારકા સુધીનો દરિયા કિનારો રાઈટ કંડલાથી દ્વારકા સુધીનો દરિયા કિનારો એ કંડલા થી લઈ દ્વારકા સુધીના દરિયા કિનારામાં આવતા બંદરોની વાત કરીએ તો સૌથી પહેલું બંદર અહીંયા આપણને જોવા મળશે અને એ મોરબીમાં આવેલું એક બંદર 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 છે 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 જેનું નામ નવલખી નવલખી કયું રાઈટ તો પહેલું બંદર કયું પહેલું બંદર ભણ્યા આપણે નવલખી બંદર ભણી રહ્યા છીએ આપણે નવલખી બંદર સૌથી પહેલો પ્રશ્ન ક્યાં આવેલો છે સાહેબ મોરબી જિલ્લામાં આવેલું છે ગુજરાતનો સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો મોરબી એક માત્ર બંદર બારમાસી બંદર એટલે નવલખી બંદર કે જેની સ્થાપના વાઘજી ઠાકોરે કરી હતી કઈ ની વાઘજી ઠાકોર દ્વારા અહીંયા આ બંદર જે છે એ બંદર નું નિર્માણ થયું પાંત્રીસ માં ત્યાં જોડતી એક રેલવે લાઈન નખાઈ ગઈ વર્ષા મેડી અને સુઈની જે ખાડીઓ છે એ ખાડીઓમાં આ બંદર જે છે બંદર સ્થિત છે એક મધ્ય કક્ષાનું બંદર છે આટલુંક આપણે યાદ રાખવાનું ત્યાંથી આગળ આપણે જઈએ એટલે હવે આવ્યા જામનગર ના બંદરો એને અલગ કલર થી દર્શાવીએ નવ લખી છે પછી એવું જામનગર છે એક છે જોડિયા અહીંયા નું આવે જોડિયા પણ એ લઈ લે છે બરાબર યાદ રાખવા માટે બેડી પછી રોજી પછી સિક્કા પછી સચાણા કયા કયા બંદરો કીધા જોડિયા બેડી રોજી સિક્કા સચાણા આ બધા જામનગર જિલ્લામાં જોવા મળશે સૌથી પહેલા કયું લીધું આપણે લીધું જોડિયા બંદરને કયા બંદરને લીધું જોડિયા બંદરને શું કામ દોસ્તો યાદ રાખો આ આમ કઈક ટ્રિકમાં યાદ રાખી શકીએ કે જો બેટી રોજી જો બેટી રોજી સિક્કા અને સચાણા છે ને સિક્કા અને સચાણા છે એ સિક્કા સાથે સલાયા બોલાય સિક્કા અને સચાણા છે એ સલાયાથી ઓખાથી લાંબા છે તો એ આખો પટ્ટો આપણને યાદ રહી જાય જોડિયા બંદર જેવું આપણે યાદ રાખીએ એટલે યાદ રાખવાનું કે એક મધ્યકક્ષાનું બંદર છે ખૂબ સારું એવું બંદર છે આ જોડિયા બંદર જે છે બરાબર આ બંદરનો વિકાસ કરીને ઘણું બધું થઈ શકે એમ છે પણ આનો વિકાસ થઈ શક્યો નથી એ થોડુંક આપણી કમ કમનસીબી કહી શકીએ કે બદનસીબી કહી શકીએ રાઈટ કયા બંદરની વાત છે વાત છે જોડિયા બંદર ની દોસ્તો આ એ જોડિયા બંદર છે કે જે જગ્યા થી જેસલ અને તોરલ સાંસિયાજી પાસેથી તોરી ઘોડી લઈ અને કચ્છ તરફ ગતિ કરે છે અને ત્યાં એમની હાલક ડોલક થાય છે ત્યારે એક ગીત આપણે કંઠે સાંભળીએ છીએ કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ તારી બેડલીને બુડવા નહીં દો એ ગીત જે છે એ ગીત અહીંયા આ પ્રસંગ સાથે જોડાયેલું છે આપણે એને યાદ રાખીએ કદાચ આવી રીતના પણ પ્રશ્ન પૂછાય ત્યારબાદ ત્યારબાદ બેડી બંદર છે માટે યાદ રાખશું જેસલ તોરલ માટે યાદ રાખશું હવે એવું બેડીબંદર રાઈટ શું કામ યાદ કરીશું બેડી બેડીબંદર જે છે એ બેડીબંદર એક મધ્ય કક્ષા બંદર એક સમય દરમિયાન પૂર્વ જે જામનગર રજવાડું હતું એ જામનગર રજવાડાનું અતિ મહત્વનું બંદર હતું રાઈટ આ પ્રશ્ન પૂછાય કે જામનગર રજવાડાનું અતિ મહત્વનું બંદર તરીકે કયું બંદર વિકસાવવામાં આવ્યું હતું કે પછી ઓળખાય છે તો બેડી બંદર ને આપણે ઓળખીએ છીએ કાલવન અને જીંદ્રા જેવા ટાપુઓ જે છે એ ટાપુઓથી આ બેડી નામનું બંદર ઘેરાયેલું છે ત્યાંથી આગળ જઈએ જોડિયા બેડી રોજી સિક્કા રાઈટ હવે કેની વાત કરવાની છે સિક્કાની વાત કરવાની છે સિક્કા જેવું યાદ આવે એટલે સૌથી પહેલા તો આપણને યાદ આવે સાહેબ અહીંયા આવેલા દિગ વિજય સિમેન્ટ ફેક્ટરી રાઈટ સિમેન્ટ ફેક્ટરી અહીંયા સિમેન્ટના બહુ મોટા એવા ઉદ્યોગો વિકસેલા છે એની વાત કરી રહ્યા છીએ સિક્કાની આપણે વાત કરી રહ્યા છીએ એની સાથે સાથે કદાચ હજી પોઈન્ટને નોંધવા હોય લખવા હોય તો એક મધ્ય કક્ષા બંદર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખનીજ તેલની એક રિફાઇનરી અહીંયા સ્થાપવામાં આવેલી છે બરાબર દોસ્તો એની સાથે સાથે એમોનિયા અને અને ફોસ્ફરિક એસિડ છે 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 એની અહીંયા આયાત જે એને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર દ્વારા અહીંયા એક જેટીનું નિર્માણ કર્યું છે દોસ્તો આ સિક્કા એક પ્રવાહી બંદર છે ત્યાંથી આગળ જઈએ અને હવે જોઈએ એક એવા બંદરને કે જે બહુ ચર્ચામાં રહેતું અને એ બંદરનું નામ છે સચાણા બંદર અત્યારે અલંગ એક માત્ર છે પછી જહાજ ભાંગવા માટે ખરું પણ કાર્યરત ન બન્યું પોલ્યુશન ખાતા નોટિસ ઠપકાય અને પછી સ્ટે 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 રાઈટ અને અંતે આ બંદર જે છે એ બંદર જહાજ બંગ ભાંગવા માટે કાર્યરત થવાનું હતું પણ કાર્યરત થઈ શક્યું નહીં હવે એવા વાળ છે ફરી કદાચ થશે ઓકે થશે ત્યારે હું તમને કહી દઈશ ચિંતા ન કરતા તો આવા બંદરો આપણને અહીંયા જોવા મળે આની સાથે સાથે અગત્યની વાત કદાચ નોંધી હોય દોસ્તો અહીંયા આપણને પિરોટન અને નરારા જેવા પરવાળાના ખરાબાથી બનેલા કે પછી પરવાળાના ખરાબા જે છે એના ટાપુ આપણને જોવા મળે જે જગ્યા પર એક પિરોટન અભયારણ્ય અને અહિયાં એક નેશનલ પાર્ક છે આ જગ્યા પર જેલીફિશ છે ઓક્ટોપસ છે સ્ટારફિશ છે પલ ઓઇસ્ટર છે ખાસ યાદ રાખવાની પર્લ ઓઇસ્ટર આ પર્લ ઓઇસ્ટર નામની માછલી છે દોસ્તો જે મોતી આપતી માછલી છે સમજાગ્યું મોતી આપતી માછલી મોતી આપતી કરે ને તમે કાલુ કરીને આવો પણ એ કાલુ નામની માછલી જે છે એ કાલુ નામ ની માછલી કોઈ એક નદીમાં જોવા મળતી મોતી આપતી માછલી છે સમજાય છે રાઈટ જ્યારે એમ પૂછે કે પલ ઓયસ્ટર મોતી આપતી માછલી દરિયા કિનારે જો કોઈ જગ્યા પર જોવા મળતી હોય ક્યાં જોવા મળે અહીંયા જોવા મળે કચ્છના અખાતમાં જોવા મળે બરાબર સરજી એકદમ પરફેક્ટલી બધું સટ 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 કરીને મગજમાં જઈ રહ્યું છે કોઈ વાંધો છે નહીં હવે ત્યાંથી આગળ જઈએ અને હવે દ્વારકાના વિસ્તાર તરફ ફરીએ કારણ કે જોયે જ લેવું છે જેને જ લેવું છે જેને ભણી જ લેવું છે જેને સમજી જ લેવું છે એને 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 શું છે કોણ નડે નડે કોઈ આટલા ભાગને જ આપણે ભણવાનો છે તો એની નીચેના ભાગને આપણે યુટિલાઈઝ કરીએ આપણે ઉપયોગમાં લઈ લઈએ રાઈટ તો સિક્કાની વાત કરી સલાયાની વાત કરી સચાણાની વાત કરી સલાયાની વાત બાકી છે સચાણાની આપણે વાત કરી રાઈટ હવે શરૂઆત ક્યાંથી કરશું શરૂઆત દ્વારકામાં જશું દ્વારકામાં જતા આપણને એક બંદર જોવા મળશે અને એ બંદર નું નામ શું છે એ બંદર નું નામ છે ઓખા કયો બંદર છે ઓખા બંદર ઓખા બંદર યાદ આવતા શું યાદ આવે દોસ્તો સૌથી પહેલા તો કુદરતી રીતના સિમિયાણી અને શંખો દ્વાર જેવા જે બે બેટો છે એ બે બેટો થી આ ઓખા બેટ જે છે એ મતલબ કે ઓખા જે છે એ ઓખા બંદર સુરક્ષિત છે રાઈટ અને આ ઓખા થી લઈ આ ઓખા થી લઈ અને દ્વારકા સુધી એક ફેરી ચાલે છે એટલે કે એક ફેરી ચાલે એટલે કે જહાજો ચાલતા હોય રાઈટ એમાં બેસી અને જે તે જગ્યાએ જવાનું પાછું આવતું રહેવાનું અને હાલ અત્યારે અહીંયા એક બ્રિજ બનવા જઈ રહ્યો છે જેનું નામ છે સિગ્નેચર બ્રિજ જેનું ઘણું બધું ફાઉન્ડેશનનું કામ જે છે કામ થઈ ગયું છે ઓલરેડી રાઈટ આટલું યાદ રાખવાનું આ આજ ઓખા ખાતે જેવા જહાજો લંગારવાની જગ્યા છે એનું નામ છે સંયાજી પિયર શું નામ છે સૈયાજી પિયર આ પ્રશ્ન પૂછાય આ પ્રશ્ન પૂછાય શકે કે ઓખા ખાતે જહાજ લંગારવાની જે જગ્યા છે કયા નામે ઓળખવામાં આવે એને ઓળખવામાં આવે સયાજી પિયર નામે કેના નામે ઓળખવામાં આવે સૈયાજી પિયર નામે ઓળખવામાં આવે છે રાઈટ કમ્પ્લેટ ચલો ડન ત્યાંથી આપણે આગળ જઈએ ત્યાંથી આપણે આગળ જઈએ આપણને લાંબા જોવા મળશે આ લાંબા બીજું કાંઈ યાદ ન રાખો કઈ વાંધો નહીં

દ્વારકા એક કેવું બંદર છે મધ્યકક્ષાનું અને કેવું બંદર છે એક મત્સ્ય બંદર છે કેવું બંદર છે દોસ્તો એક મત્સ્ય બંદર છે કાળિયા ઠાકરની ત્યાં જગ્યા છે આજ દ્વારકા ની ઈર્દ ગીર્દ ઘણા નાના મોટા ટાપુઓનો સમૂહ આવેલો છે સાહેબ કેવા ટાપુઓ અલગ અલગ બેટો છે જેમાં ભેડા બેટ જેમાં નવરા બેટ નવરા ફતેહીની નહીં બેટ નવરા બેટ શંખો દ્વાર બેટ બેટ દ્વારકા વગેરે જેવા બંદરો અહીંયા આપણને જોવા મળશે રાઈટ બંદરો નહીં વગેરે જેવા બેટો આપણને જોવા મળશે સૌથી સૌથી વધુ વધુ બેટ બેટ ક્યાં જોવા જોવા મળશે મળશે પણ અહીંયા આ દ્વારકાની ભૂસીરથી લઈને સીધો પટ્ટો પાડી દેવાનો અંદર તરફ નો જે ભાગ છે ને આપણે કહીએ છીએ કચ્છ નો અખાત કચ્છ નો અખાત અને બહારનો જે ભાગ છે ને આપણે ઓળખીએ છીએ અરબ સાગરના નામે કેના નામે અરબસાગરના નામે રાઈટ તો દ્વારકા પછીના આ આજે મીઠાપુર નહીં બધા

સાડા ત્રણ કલાક છે અને સાડા ત્રણ કલાકે રાત્રિના હું તમારા માટે રેકોર્ડિંગ કરી રહ્યો છું આશા રાખું છું કે જ્યારે પણ આ વિડીયો લાઈવ થાય જ્યારે પણ આ વિડીયો તમારી સમક્ષ આવે ત્યારે તમે એને મેક્સિમમ શેર કરતા રહેશો આખો કે દસ કલાકનો જે વિડીયો થશે ખબર નહીં કેટલો થશે પણ દસ અગિયાર કલાકનો આપણે વિડીયો બનશે સંપૂર્ણ ગુજરાતની જીઓગ્રાફીને આપણે કવર કરવાનો અહીંયા આપણે પ્રયત્ન કરી કરી ચૂક્યા છીએ અને જેટલું કવર થશે એટલું આપણે કવર કરશું દોસ્તો રાઈટ ચલો તો ત્યાંથી આપણે આગળ વધીએ એ સૌરાષ્ટ્રના દરિયા કિનારાની જયારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે દ્વારકા સુધીના દરિયા કિનારામાં આપણે કુદકા મારી હવે ત્યાંથી આપણે આગળ જવું છે અને આગળ જઈને કોને જોવું છે અહીંયા શું હતું અહીંયા હતું દ્વારકા અહીંયા શું હતું અહીંયા હતું કંડલા તો કંડલા થી દ્વારકા દરિયા કિનારો જોઈ નાખ્યો સો ટકા જોઈ નાખ્યો હવે થી લઈને ક્યાં સુધીનો દરિયા કિનારો જોવાનો છે વેરાવળ સુધીનો દરિયા કિનારો જોવો છે એમાં દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓનો સમાવેશ થશે એટલે કેટલામાં નંબર નો ભાગ થશે બીજા નંબર નો ભાગ થશે સાહેબ આ બીજા નંબર નો ભાગ છે કયા નામે આપણે આને ઓળખીશું આને આપણે ઓળખીશું દ્વારકાથી દ્વારકાથી વેરાવળ સુધીનો દરિયા દરિયાકિનારો દ્વારકાથી વેરાવળ સુધીનો દરિયા કિનારો કેસવાને આપણે હવે દ્વારકા થી વેરાવળ સુધીનો દરિયા કિનારો સરળ છે ઊંડો છે રાઈટ સીધો છે કોઈ એવી મોટી નદીઓ જે છે એ વારંવાર ખતમ ન થતી હા પાદરજીવી નદી ખતમ થાય છે એવું નથી કે નથી જ ખતમ થતી તો એમાં જ્યારે તમે આગળ ફરતા હશો ત્યારે પોરબંદર જિલ્લામાં એક બંદર જોવા મળશે અને એ બંદર નું નામ ખુદ પોરબંદર છે પોરબંદર એક બંદર છે હા સાહેબ જરૂરથી બંદર છે રાઈટ બોરડેક સીમા વિસ્તાર છે એક બારમાસી બંદર છે ઉષ્ણકટિબંધીય ચક્રાવતો ના કારણે વખત આ તૂટે છે દોસ્તો છવ્વીસ પચ્ચીસ સાહેબ શું છવ્વીસ પચીસ બે હાજર છો ને પચ્ચીસ મીટર લાંબી એટલે બે કિલોમીટર લાંબી થઈ સમુદ્રની અંદર એક દિવાલ બનાવવામાં આવેલી છે રાઈટ જેને આપણે બ્રેક વોટર ના નામે ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ છીએ બ્રેક વોટર ના નામે ઓળખીએ છીએ તો એ બ્રેક વોટર અહીંયા પોરબંદર એક ગુજરાત નું બ્રેક વોટર પોર્ટ છે આવા પ્રશ્ન તમે કદાચ સાંભળ્યો હશે ઈસવીસન ઓગણીસો ને સત્તોતેર ની સાલમાં ખૂબ ભયાનક એક વાવાઝોડું આવ્યું હતું જેના કારણે પોરબંદર ને બહુ બધું નુકસાન થયું હતું દોસ્તો એ પણ આપણે યાદ કરીશું એ પણ યાદ રાખીશું એ પણ મગજમાં ચડાવીશું કે ગુજરાત આખા ભારતની સૌથી પહેલી બોટ એમ્બ્યુલન્સ ની શરૂઆત પણ પોરબંદર ખાતે થી જ થઈ હતી ગુજરાત મેરીટાઈમ બોર્ડ જીએમબી દ્વારા એલપીજી ની સૌથી પહેલી આયાત જો જો કોઈ જગ્યા પર થઈ હોય દોસ્તો તો એ બંદર પણ કયું છે એ બંદર પર પોરબંદર છે આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયો છે છે રાઈટ ચલો બંદર એક બીજું આપણે નવી પૂછાય ઓળખીએ છીએ કોઈ ખાસ વિશેષતા નથી પણ આ નવી બંદર થી લઈ માણા બંદર સુધીના વિસ્તારને આપણે ઘેડ પ્રદેશના નામે ઓળખીએ છીએ અહીંયા જ તે વચ્ચે એક રમણીય દરિયા કિનારો ફરવા જેવો આવે અને એને આપણે માધવપુરના દરિયા કિનારાના નામે ઓળખીએ છીએ દરિયા માધવપુર અને આ માધવપુર ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ સાથે જોડાયેલી એક જગ્યા છે કે માધવપુર નો માંડવો જાદવકુળની જાન પરણે રાણી રૂકમણી ત્યાં વરદુલા ભગવાન તો આ માધવપુર જે છે એ માધવપુર મધુવંતી નામની નદીના કિનારે એક સમયે આ માધવપુર નામનું એક ગામ વસેલું હતું અને એ જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણ છે રૂકમણીજી સાથે વિવાહ સંબંધથી જોડાય છે તો માધવપુરનો દરિયા કિનારો રમણીય અને ફરવા જેવો દરિયા કિનારો છે જ્યારે દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં એક દરિયા કિનારો છે જેનું નામ છે શિવરાજપુર બીચ તમને બધાને જાણ છે કે ગુજરાતનો પ્રથમ બ્લુ ફ્લેગ મેળવનારો બીચ બીચ છે રાઈટ કે એ બીચની જે સુવિધાઓ એ બીચ જે છે એની સ્વચ્છતા એની ચોખ્ખાઈ એના જે પેરામીટર્સ છે એ પેરામીટર્સ ને પાસ કરી અને શિવરાજપુર ગુજરાતનું પ્રથમ બ્લુ ફ્લેગ ધરાવતું એક આખો વિસ્તાર છે અથવા તો એક એવું બીચ બીચ છે એટલે દરિયા કિનારો સહેલાણીઓ માટે લોકો જાય અને આનંદ કરે એને આપણે બીચ કહેશું ઓકે ચલો તો માધવપુર ની વાત કરી આજ માધવપુર થી આગળ વધશો એટલે હવે આપણે ક્યાં ગયા હવે આપણે જુનાગઢ જિલ્લામાં જઈ રહ્યા છીએ આ કયા જિલ્લામાં હતા પોરબંદર જિલ્લામાં જુનાગઢ જિલ્લામાં જેવા જાવ એટલે જુનાગઢ જિલ્લામાં જતા તમને સૌથી પહેલા કિનારો આ ચોરવાડ નો દરિયા કિનારો આમ ખાસ જાણીતો નથી પણ હા આ ચોરવાડ ખાતે તમને બધાને જાણ છે કે નારિયેરનું ખૂબ સારું એવું ઉત્પાદન થાય છે આ ચોરવાડ જે છે એ ચોરવાડનું એક નૃત્ય જેને આપણે ટિપ્પણીના નામે ઓળખીએ છીએ એ જાણીતું છે આ ચોરવાડના કુકસવાડા નામના ગામના ધીરુભાઈ હતા ધીરુભાઈ અંબાણી આ ચોરવાડ જે છે ચોરવાડ ખાતે જુનાગઢ ના નવાબ નો મહેલ આવેલો મોહબત ખાન એવું નવી બંદર ની વાત કરી એવા ચોરવાડ ની વાત કરી ત્યાંથી કદાચ આપણે આગળ વધીએ દોસ્તો તો આપણને એક ફરી એક ખૂબ સુંદર એવી જગ્યા જોવા મળશે જેનું નામ માંગરોળ છે આ માંગરોળ પણ એક બંદર છે માંગરોળ પણ એક મત્સ્ય બંદર છે મત્સ્ય બંદર સાથે આ જાણીતું છે ફરી એક વખત પાણી પીવા જાવ જગ્યાઓ એવી છે જે નાળિયેર પાણી માટે ખૂબ જાણીતી છે એટલા માટે તે પૂછાતું હોય ને એમનામ તો પૂછાય નહીં છે ઓકે ચલો સર જી તો હવે ત્યાંથી આગળ જતા 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 હવે સોમેશ્વર દાદાની જગ્યા આપણે ગીર સોમનાથ જિલ્લામાં જઈ રહ્યા છીએ અને એ ગીર સોમનાથ નામના જિલ્લામાં એક બંદર એટલે એક ખુદ સોમનાથ બંદર કયું બંદર છે દોસ્તો સોમનાથ બંદર આ સોમનાથ બંદર કે જેનું વર્ણન આપણને ઘણા બધા પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે દોસ્તો સમજવા જેવી વાત છે આ હું તમને કોઈ મગજમાં ચડાવું છું કે ઈસવીસન પૂર્વે પાંચમી સદી કે ચોથી સદી કે ત્રીજી સદી એ સમય દરમિયાન લખેલા જે આપણને જે વૈદિક ગ્રંથો મળે છે એમાં આપણને એમાં આપણને એ સોમનાથ ખાતે આવેલા એક સ્થળનું વર્ણન કરેલું છે અને સ્થળ એટલે શું દોસ્તો સોમનાથ થી લઈ અને દક્ષિણ ધ્રુવ સુધી સીધો પટ્ટો મારો ને તો એ આખા વિસ્તારમાં કોઈ ભૂમિ ભાગ આવતો નથી રાઈટ દોસ્તો વિચાર કરો કે એ સમયના આપણા ઋષિ મુનિયો કેટલા હોશિયાર હશે કદાચ જો સોમનાથની મુલાકાતે જાઓ તો આ સ્તંભની જરૂરથી મુલાકાત લેજો એ ત્યાં આજે પણ હયાત છે જૂનામાં જૂનો એક સ્તંભ અહિયાં હયાત છે સોમનાથ એક કેવું બંદર છે સોમનાથ મત્સ્ય બંદર છે સોમનાથનો દરિયા કિનારો ઊંડો દરિયા કિનારો છે ઊંડો દરિયા કિનારો હોય તો એ દરિયા જ કદાચ સોમનાથ નો દરિયા કિનારા તમે સોમનાથ ના દરિયા કિનારા નો નવાય સોમનાથનો દરિયો તો કેવો છે ગાંડો દરિયો ગાંડો ન હોય ઊંડો છે એના કારણે ડૂબવાની સંભાવનાઓ મેક્સિમમ બને સોમનાથ થી આગળ જશો તમને જોવા મળશે વેરાવળ જ્યાં સુધીનો દરિયા કિનારો આપણે જોવું છે ગીર સોમનાથ નું મુખ્ય મથક વેરાવળ આખા ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય બંદર છે ભાઈ આખા ગુજરાતના સર્વાધિક માછલાઓ વેરાવળ ખાતે પકડવામાં આવે એમાં ખાસ કરીને જયારે શિયાળાની ઋતુ આવે એ સમય દરમિયાન અહિયાં આપણને એક માછલી જોવા મળે છે શાર્ક અને એ સાર્ક માછલી જે છે એ સાર્ક માછલીના લિવર માંથી ઓઇલ પ્રોડ્યુસ કરવામાં આવે છે એ દોસ્તો અહિયાં એ સાર્ક ઓઇલ રિફાઈનરી આવેલી છે શું છે સાર્ક ઓઇલ રિફાઇનરી કેવા પ્રશ્ન પૂછે ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય બંદર કયું વેરાવટ સાર્ક ઓઇલ રિફાઇનરી ક્યાં આવેલી છે વેરાવળ ખાતે શિયાળામાં સાર્ક માછલી ક્યાં જોવા મળે અહીંયા સમજાય છે તો એ વાત થઈ વેરાવળની તો વેરાવળના દરિયા કિનારાની વાત થઈ વેરાવળ એક બંદરની આપણે વાત કરી લીધી ત્યાંથી આપણે આગળ જઈએ છીએ આમ જોઈએ તો હજી ઘણું બધું જોઈ શકીએ કેમ કે અહીંયા એક બહુ સારી એવી જગ્યા આવેલી છે અને જગ્યાનું નામ છે દીવ રાઈટ હા એક એવી જગ્યા છે કે ત્યાંથી ગાડી જતી હોય તો સીધી જતી હોય પણ આવતી હોય ત્યારે આમ 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 ફરતી ફરતી આવતી હોય ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ દાદરા નગર હવેલી એમાં એ દીવ જે છે દોસ્તો એ દીવ આપણને અહીંયા જોવા મળશે અને એવું કહેવાય છે કે રેતીનો ઢુંઓ જે છે એ ઢુંઆ બેસી જવાના કારણે દીવ જે છે એ દીવનું નિર્માણ થયું અહીંયા આવેલો નાગવા બીચ ખૂબ સુંદર બીચ છે વારંવાર ગુજરાતના લોકો નાગવા બીચની મુલાકાત લે છે દોસ્તો યાદ રાખજો સો 100% પુનઃપ્રાપ્ય ઊર્જાથી ચાલતું

અહીંયા શું આવેલું છે ગોપનાથ આવેલું છે અહીંયા શું આવેલું છે વેરાવળ આવેલું છે વેરાવડ એટલે તો સોમનાથ ગીર સોમનાથ ગીર સોમનાથના લગભગ જિલ્લાઓની આપણે વાત કરી લીધી છે લગભગ બંદરોની વાત તો કરી લીધી છે તો હવે અમરેલી જિલ્લાના બંદરોની વાત કરવાની અહીંયા બાકી રહી જાય છે જે આપણે લઈ લઈએ અત્યારે થી લઈ ગોપનાથ સુધીનો દરિયા કિનારો થી લઈ અને ગોપનાથ સુધીના દરિયા કિનારાની આપણે વાત કરવાની છે ચલો સર શરૂ થઈ જાવ વેરાવળ થી લઈ ગોપનાથ સુધીનો દરિયા કિનારો જે છે એ દરિયા કિનારામાં જો તમે અમરેલી જિલ્લામાં જાવ તો ખૂબ સુંદર એવું એક પોર્ટ જોવા મળશે એનું નામ છે પીપાવાવ એક સમયે આનું નામ હતું આલ્બર્ટ વિક્ટર અથવા તો વિક્ટર પોર્ટ શું નામ હતું દોસ્તો વિક્ટર પોર્ટ શું કામ તો કે ભાવનગરના રાજાએ એક ઇજનેરને બનાવ્યો તો નીલમબાગ પેલેસ બનાવવા માટે એનું નામ હતું સિમ્સ અને અચાનક જ તે સિમ્સ જે છે એ સિમ્સ અવસાન પામે છે અને વેલ્સના રાજકુમાર જેનું નામ હતું આલ્બર્ટ વિક્ટર એ એની છેલ્લી વિધિ માટે ગુજરાત આવે છે અને એમના માનમાં એનું નામકરણ વિક્ટર પોટ કરી દેવામાં આવે છે કોડી સમાજના સંત દાદા પીપા જે છે એ પીપા નાય કટાક્ષ ભરિયા દુહાથી પછી આનું નામકરણ પીપા વાવ થાય છે આ પીપા વાવ એટલે ગુજરાતનું સૌથી પહેલું

તમારા જે તમારો જે મનસુબો હતો તમે તમે જે પણ પૈસાની આશા હતા તમે જે ટેન્ડર ભર્યું હતું પૂરું થાય એટલે સરકારને તમે આપી દો સમજાય છે એ બોટ નીતિ અંતર્ગત તૈયાર થયેલું આ એક બંદર છે પીપાવાવ પોર્ટની આપણે વાત કરી પીપાવાવ થી આપણે આગળ જઈએ દોસ્તો એટલે એ જ અમરેલી જિલ્લામાં આપણને જાફરાબાદ જોવા મળશે ફરી એક વખત આ જાફરાબાદ એક મત્સ્ય બંદર છે જાફરાબાદમાં માછલાઓ ખૂબ સારી માત્રામાં પકવવામાં આવે છે ત્યાંથી આગળ જશું એટલે હવે

સૌથી મોટું જે જગ્યા પર કુદરતી જહાજ જે છે એ જહાજ કિનારા સુધી પહોંચી શકે ઘણા બધા પ્લોટો છે દોસ્તો જહાજ જ્યારે નિર્માણ પામે એમાં જેટલો ખર્ચો થાય એના કરતા વધુ જહાજને તોડવામાં ખર્ચો થતો હોય છે અને ડિમોલિશ કરવામાં ખર્ચો થતો હોય છે રાઈટ અને એવું આખા વિશ્વમાં જો કોઈ જગ્યાએ જહાજ ભંગાતા હોય તો એ અલંગ ખાતે ભંગાય છે વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે અલંગ અલંગ સોશિયા યાદ રાખવાનું છે ત્યાંથી આગળ જશું તો ઘોઘાને ભણવાનું છે આ ઘોઘા ક્યાંક આપણે ઇતિહાસમાં ઝપટે ચડી ગયું છે કે લંકાની લાડી અને ઘોઘાનો વર લાટનો રાજા સિંહબાહુનો પુત્ર સમુદ્ર વિજય અહીંયાથી નીકળેલો લંકાની એક કોઈ છોકરી સાથે વિવાહ કર્યા એટલે લંકાની લાડી ઘોઘાના વરની એક કહેવત બની અને આ ઘોઘા છે એ ઘોઘા સલ્તનત યુગ દરમિયાન અને સોલંકી યુગ દરમિયાનનું મહત્વનું બંદર હતું ખંભાત પણ હતું ખંભાતને પણ આપણે યાદ રાખવાનું છે પણ દોસ્તો ઘોઘા શું કામ ચર્ચામાં છે એની પાછળનું કારણ એક્સ ફોર એક્ઝામ્પલ આવી રીતે કઈક ગુજરાત છે હવે અહીંયા આવેલું છે ઘોઘા અહીંયા આવેલું છે સુરત ભાવનગર અને સુરત બી એવા જિલ્લાઓ છે જે આમ જોઈએ ને તો જોડાયેલા છે હીરા ઉદ્યોગ સાથે એટલે ભાવનગરનો વ્યક્તિ જ્યારે સુરતની મુલાકાતે જાય છે એટલે ત્રણસો સાહીઠ કિલમીટર જેટલું અંતર કાપવું પડે અને એ અંતર ન કાપવું પડે એટલા માટે અહીંયા ઘૂઘાથી લઈ અને દહેજ સુધી ઘૂઘાથી લઈ અને દહેજ સુધી એક ફેરી શરૂ કરવામાં આવી જેનું નામ છે રોરો ફેરી રોરો ફેરીનું ફૂલ ફોર્મ રોલ ઓન રોલ ઓફ એક એવું મોટું તોતિંગ જહાજ હશે એમાં બેહી જવાનું હા મેં ઉતાર દે એટલે ઉતરી જવા સાહેબ એ તો નાના નાના હોડકા મહિના જ હોય જવાય ને તમારો ટ્રક ન લઈ જવા દે એમાં આમાં ટ્રક ચાલે રોલ ઓન ટ્રક ને ઉપર ચડાઈ દેવાનું સામે ઉતરી જાય જે પૈસા થતા હોય દઈ દેવાના સમજાય છે એક છોકરો કે સાહેબ પૈસા અલગ અલગ હોય મને ધા ત્રણસો રૂપિયા તમારી ટિકિટ નાની એવી ગાડી છે જ બારસો રૂપિયા તો કે સાહેબ આપણે એવું કર્યું હોય તો મેં કદશું તો કે ગાડીમાં પાંચ જણા બીહી ગયા હોય બસ ગાડી ચઢાવી દીધી હોય તો બારસો લે મેં કુદર ના કાટલો પકડીને બહાર કાઢે ઢળીને પાંચે પાંચ ના વસૂલ કરે પાત્ર પંદર પંદરસો રૂપિયા ઈ લે બારસો બીજા સત્યાવીસો દંડ દે અલગ સમજાય છે તો એવી રીતના આ ઘોઘા થી લઈ અને દહેજ સુધી રો રો ફેરી ચાલુ થઈ છે શું ચાલુ થઈ દોસ્તો રોરો ફેરી એકત્રીસ કિલોમીટર નું અંતર થઈ જાય ત્રણસો સાહીઠ માં સીધું એકત્રીસ કિલોમીટર નું અંતર મોદી સાહેબ તો મોદી સાહેબ જ છે એને પછી સરસ રીતના આનાથી કાર્બન ઉત્સર્જન ઘટશે મહત્વનો સમય બચશે આપણા ખટારા ચાલકો ને ત્રણસો સાહીઠ કિલોમીટર અંતર નહીં કાપું પડે એટલા માટે આ આમ છે તેમ છે બે હજાર ને સોળ માં ઉદઘાટન કર્યું બરાબર તો એવું અહીંયા રોરો ફેરી જે છે એ રોરો ફેરી કાર્યરત બની છે ઓકે આટલું આપણે યાદ રાખવાનું છે એ જ ઘોઘાથી લઈ એ જ ઘોઘાથી લઈ અને હાસોટ સુધી એ ઘોઘાથી લઈ અને હાસોટ સુધી એક યોજના અવતરી રહી છે જેને આપણે કલ્પસર નામે ઓળખીએ છીએ સાહેબ આ શું છે વળી નવું કલ્પસર કલ્પસર એક એવી યોજના છે જેને આપણે કૃત્રિમ સરોવર કહેશું અચ્છા સાહેબ સુકામ બનાવવાનું જલ્દી કયો જલ્દી જો અહીંયાથી થી એક નદી ખતમ થાય સાબરમતી અહીંયા એક ખતમ થાય મહી મોટી ઊંધી સાહેબ બે અહીંયા નર્મદા નર્મદાને ને કેનાલ થી અહીંયા પહોંચાડવામાં આવી હાંસોટ થઈ તો ભારતની મોટી નદીઓ જે અરબસાગરમાં જઈને સમાપ્ત થાય ખંભાતના અખાતમાં એવો બ્રિજ બનાવી દેવામાં આવે અહીંયા એક એવો પાળો બનાવી દેવામાં આવે અને કુદરત કૃત્રિમ રીતના પાણીને અહીંયા રોકવામાં આવે એક સમય દરમિયાન આ ખારું પાણી પછી મીઠા પાણીમાં કન્વર્ટ થઈ જવાનું છે એ મીઠા પાણીનો ઉપયોગ આખા સૌરાષ્ટ્ર ને સિંચાઈ માટે થશે

ગુજરાત નો જે મીઠા પાણીની જરૂરિયાત છે એની 25 ટકા જેટલી જરૂરિયાત છે વીજળી ઉત્પન્ન કરવામાં આવશે ઉપર સોલર પેનલ ફિટ કરવામાં આવશે સૂર્યપ્રકાશમાંથી એનર્જી પ્રોડ્યુસ થશે તરવા ન્યા કદાચ પવનચક્કીઓ પણ ગોઠવામાં આવે ત્યાંથી વિન્ડ એનર્જી જે છે એને આપણે ઇલેક્ટ્રિસિટી તરીકે ઉપયોગમાં લેશું પછી એવી એક યોજના જેને આપણે કલ્પસરના નામે ઓળખીએ છીએ ભાવનગર ભાવનગર ની સ્થાપના ભાવસિંહજી બીજા અને તખ્તસિંહજી ફાળે જાય છે ભાવનગર બંદર એક ગુજરાત નું લોક ગેટ પોર્ટ છે કેવું પોર્ટ છે દોસ્તો લોક ગેટ પોર્ટ છે આ વાતને નોંધવાની છે તો ગોપનાથ દરિયા દરિયા કિનારા સુધીની વાત કરી છેલ્લે ગોપનાથ નો દરિયા કિનારો તમને બધાને જાણ છે કે અહીંયા આપણને ખૂબ સુંદર એવું એક દેવાલય જોવા મળશે જેનો ભવ્ય ઇતિહાસ છે રાઈટ જેને આપણે નિષ્કળંક મહાદેવનો મેળો કહીએ છીએ એ મેળો અહીંયા કોડિયાક ખાતે ભરાય ક્યાં ભરાય દોસ્તો કોડિયાક ખાતે ભરાય છે ત્યાંથી આપણે આગળ જશું અને હવે જોઈશું સાબરમતીના મુખ થી લઈ અને પછી છેલ્લે સુધીનો દરિયા કિનારો રાઈટ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીનો દરિયા કિનારો આપણે જોવાનો છે હવે રાઈટ તૈયાર બધા સાહેબ બધા તૈયાર છીએ ખાલી તમે હાકલ કરી નાખો જો અહીંયા ગોઠવાઈ ગયો છે દરિયા કિનારો તો ગોઠવાઈ ગયો છે આ ગોપનાથ છે

તો કે અહીંયા ઘણી બધી નદીઓ ખતમ થાય જેમ કે સાબરમતી નદી અહીંયા એક ખાડી બનાવે જેને આપણે કોપાલાની ખાડી કહીએ છીએ મહી નદી અહીંયા ખાડી બનાવે જેને આપણે વોહરાની ખાડી કહીએ છીએ વોહરાની ખાડી રાઈટ અને જ્યારે નર્મદા આવે ત્યારે નર્મદા એક ખાડીનું નિર્માણ કરે તો ઘણી બધી ખાડીઓ ખાંચા ખૂંચી વાળો દરિયા કિનારો આપણને જોવા મળશે એમાં અહીંયા સૌથી પહેલું બંદર જોશું આણંદ જિલ્લામાં જ્યારે આપણે આવીએ અમદાવાદ જિલ્લામાં આવીએ એટલે અમદાવાદ જિલ્લામાં સૌથી પહેલા આપણને જોવા મળશે ધોલેરા આ ધોલેરા શું કામ યાદ કરીશું તો કે ધોલેરા એસઆઈઆર માટે યાદ કરીશું એસઆઈઆર બોલે તો સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન મુંબઈ દિલ્હી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઉપર આવેલી આ જગ્યા ઇન્વેસ્ટમેન્ટ હબ તૈયાર થાય છે એક ખૂબ સુંદર એવું સ્માર્ટ સિટી તૈયાર થાય છે બે હજાર ને નવની સાલમાં ધોલેરા એસઆઈઆર એક્ટ ઘડવામાં આવ્યો હતો એના અંતર્ગત આ પ્રોજેક્ટ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ જે બે હજાર ને નવની સાલનો ડ્રીમ પ્રોજેક્ટ છે રાઈટ કેન્દ્રમાં સરકાર નથી બે હજાર ને ચૌદમાં આવે બે હજાર ને ચૌદ પછી લીલી ઝંડી મળે અને અત્યારે એલ એન્ટી લાર્સન એન્ડ ટુડ્રો નામની કંપની ખૂબ ઝડપથી તૈયાર કરી રહ્યું છે આ તૈયાર થઈ જશે એવું કહેવાય છે બરાબર તો ધોલેરા ધોલેરા એટલે એશિયાનું સૌથી મોટું એશિયા અને પહેલું પછી આગળ જશું આપણે જોશું ખંભાત નો દરિયા કિનારો ખંભાતનો દરિયા કિનારો આવે ને એટલે બે પ્રશ્ન અહીંયા યાદ આવે આપણને તમને કદાચ પ્રશ્ન પૂછે કે ગુજરાતનો સૌથી જૂનું બંદર કયું તો ગુજરાતનું સૌથી જૂનું બંદર એટલે લોથલ પણ એવો પ્રશ્ન પૂછે ગુજરાતનું સૌથી જૂનું હયાત બંદર કયું આજે પણ હોય એવું તો ગુજરાતનું સૌથી જૂનું હયાત બંદર જ્યારે પૂછે છે ત્યારે કવિ આન્સર શેનો કરવાનો છે ત્યારે આપણે આન્સર દેવાનો છે હયાત બંદર છે એટલા માટે આપણે શું કહેશું દોસ્તો આપણે કહેશું કે એ ખંભાત છે જેને આપણે સ્તંભ તીર્થના નામે ઓળખીએ છીએ રાઈટ જેનું હલવાસન વખણાય જેની સૂતર ફેણી વખણાય જેનો ભગવાન પતંગ ભંડાર વખણાય જેના અકીક ઉદ્યોગો વખણાય જે જગ્યા પર અકબર નામના રાજાએ સૌ પ્રથમ વાર દરિયા દર્શન કર્યું હતું એવા ખંભાતની આપણે વાત કરી રહ્યા છે એ ખંભાત થી આગળ જશો એટલે અહીંયા અહીંયા એક તમને બંદર જોવા મળશે અને એ બંદર નું નામ છે કાવી સાહેબ કાવી હા કાવી કંબો આવું કે અમે ભણ્યા તો છીએ સાહેબ પણ બધું બાષ્પીભવન થઈ ગયું છે રાઈટ કયા બંદર ની વાત કરી રહ્યા છે કાવી બંદર ની વાત કરી રહ્યા છે કાવીબંદર દોસ્તો ભરૂચમાં આવેલું આ બંદર છે અને આ બંદર જે છે એ બંદર ધીમે ધીમે નામ શેષ થઈ રહ્યું શું કામ તો કે મહાન મહી નામની નદી છે એ મહી નદીના નિક્ષેપોના કારણે મહી નદીના નિક્ષેપોના કારણે કાવીબંદર ધીમે ધીમે નષ્ટ થઈ રહ્યું છે અને આપણે યાદ રાખવાનું છે યાદ રહે કે નહીં બધું યાદ રહેશે ત્યાંથી આગળ જઈએ ત્યાંથી આગળ જશું એટલે હવે આપણે ગયા ભરૂચમાં રાઈટ ભરૂચ જિલ્લો અને એ ભરૂચ આ ભરૂચ એટલે એક સમયનું આ ભરુચને કયા નામે ઓળખવામાં આવતું બારી ગાજાના નામે ઓળખવામાં આવતું અચ્છા સાહેબ બારી ગાજાનો મતલબ શું થતો હશે કહો ગાજા તરફની બારી એટલે મક્કાનો પ્રવેશદાર નહીં બારી ગાજાનો અર્થ થાય છે ઊંડો ખજાનો શું થાય ઊંડો ખજાનો બરાબર મક્કા બારી નહીં એ અલગ છે ભરૂચ જે છે જેને ભૃગુકચ કહીએ છીએ ભાંગ્યું ભાંગ્યું તો એ ભરૂચ કહીએ છીએ જે ખારી માટે જાણીતું છે બહુ જૂનું એક બંદર છે નર્મદા નામની નદી જે છે ત્યાંથી આગળ આવીએ તો એ જ ભરૂચથી આગળ જતા દહેજ આવશે કઈ જગ્યા પર અહીંયા તમને જોવા મળશે લેવાય નહીં અને દેવાયે નહીં ત્યાંથી આગળ આવો એટલે સુરત આમ જોઈએ તો સુરત દરિયા કિનારે નથી પણ દરિયાથી બહુ નજીકમાં છે આ સુરત ને કહેવાય છે મક્કાનો આ સુરત ને કહેવાય છે મક્કાનો પ્રવેશ દ્વાર મક્કાનું પ્રવેશ દ્વાર એટલે કે એટલે કે બાબુલ મક્કા એટલે કે બાબુલ મક્કા જેનું નિર્માણ ક્યારે થયું હશે ભગવાન જાણે પણ દોસ્તો ઔરંગઝેબના સમય દરમિયાન ઔરંગઝેબના સમય દરમિયાન સુરત બંદરનો ખરો વિકાસ થયો હતો એવું કહેવાય છે અહીંયાથી હજ પડવા માટે મુસ્લિમ મિત્રો જે છે એ જતા હતા એવું કહેવાય છે રાઈટ તો સુરતની વાત કરી દહેજની વાત કરી ભરૂચની વાત કરી દોસ્તો વાત કરીએ સુરતની તો સુરતમાં મગદલ્લા સુરત જિલ્લામાં કે તાપી નદીના મુખની અંદર આવેલું બંદર તાપી નદીના મુખની અંદર આવેલું બંદર એટલે મગદલ્લા જ્યારે આ દહેજ ભરૂચની વાત કરીએ તો ત્યાં એક બંદર છે એક એક બેટ છે સોરી અને એને આપણે ઓળખીએ છીએ આલિયા બેટના નામે કેના નામે ઓળખીએ છીએ આલિયા બેટ સાહેબ વિશેષતા હોય તો કઈ કેજો આલિયા બેટની જબરી વિશેષતા વિશેષતાસ ભાઈ હે આલિયા ભટનાય નવા સમાચાર હે ઈ નહીં આલિયા બેટની વાત છે ભારત આખાનું સૌપ્રથમ દરિયાઈ પેટ્રોલિયમ અહીંયાથી મળી આવ્યું હતું કેવું પેટ્રોલિયમ દરિયાઈ

જેમ કે નવરા બેટ જેમ કે બેટ દ્વારકા તો બધા કયા જિલ્લામાં સ્થિત છે તમે તરત કે સાહેબ લખો દ્વારકા હા કે ને હા સાહેબ પણ એવું પૂછે છો સુલતાનપુર બેટ પીરમ બેટ માલબેંક હજી એક આપી છે 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 માલબેંગ અને છે આ બેટો જે છે એ બેટો કઈ જગ્યા પર સ્થિત છે તમારે મન કહેવાનું છે બરાબર ત્યાંથી આગળ જઈએ ભાવનગર અને અમરેલી આ બેટો છે હું તમને કહી દઉં તમારા કમેન્ટ બોક્સમાં ખાલી મને આન્સર કરવાનો છે કે સાચો આન્સર જે છે એ સાચો આન્સર શું હોઈ શકે જો જોઈએ સુલતાનપુર પીરમ માલ બેંક વગેરે 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 યાદ અને આ બધું આપણને જોવા મળશે ભાવનગર જિલ્લામાં કયા જિલ્લામાં જોવા મળશે દોસ્તો આપણને જોવા મળશે ભાવનગર જિલ્લામાં જોવા મળશે ડન ચલો ત્યાર પછી એવું પૂછે કે આલિયા બેટ કઈ જગ્યા પર છે

રાઈટ યાદ રહે નહીં ઈઝી છે અઘરું નથી હવે એવો ને એવો રમણીય દરિયા પણ ઓળખીએ જેમ કે માંડવીનો બીચ કોણ નથી આવડતું બધાને આવડે કે માંડવીનો બીચ જે છે એ કચ્છમાં આવેલો છે તમને એવો પૂછે કે માધવપુરનો બીચ ક્યાં એટલે તરત તમે કહેશો કે માધવપુર જે છે એ ફરવાલાયક દરિયા કિનારો પોરબંદર માં છે એવો પ્રશ્ન પૂછે કે તિથલ કઈ જગ્યા પર આવેલું છે તમને એમ પૂછે દાંડી કઈ જગ્યા પર આવેલું છે ડુમસ તિથલ અને દાંડી દાંડી તો તરત તમને ખબર પડી જવાની સાહેબ દાંડી નવસારીમાં છે બરાબર જ્યારે ડુમસ જે છે એ ડુમસ સુરતમાં છે અને તિથલ જે છે એ તિથલ વલસાડ જિલ્લામાં આવેલા છે આ બધા કેવા છે આ બધા શું છે દોસ્તો આ બધા રમણીય દરિયા કિનારાઓ ફરવા લાયક દરિયા કિનારાઓ તમને કઈ રીતના પ્રશ્ન પૂછે તમને કદાચ જોડકામાં પ્રશ્ન નાખી દે બરાબર તો આપણે એ પોઈન્ટ ને યાદ રાખવાના છે તો અહીંયા આપણે ગુજરાતના દરિયા કિનારાની 1600 1600 કિલોમીટરની લાંબી હદને ખતમ કરી